ભાજપના પ્રિય નેતા આઈકે જાડેજા છે, તેમની જોડે આપણે સીધી વાત કરીશું. જાડેજા સાહેબ, ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓમાં જીત દેખાઈ રહી છે, શું કહેશો? ચોક્કસપણે 6 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત પ્રાપ્ત થઈ રહી છે. જે પ્રકારે ગુજરાતના મતદારો માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એક આગવા પ્રકારનો શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એક આગવા પ્રકારનો ભાવ મતદાતાઓનો રહેલો છે, એનું પ્રતિબિંબ આજે ગુજરાતના મતદારોએ પુનઃ આ 6 ચૂંટણીઓ દ્વારા આપ્યું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલજી, રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પટેલ અને શીર્ષસ્થ નેતૃત્વે જે પ્રકારે માર્ગદર્શન આપ્યું, જે પ્રકારે ગુજરાતની સરકારે, કેન્દ્રની સરકારે વિકાસના અનેક કામો કર્યા છે, એ કામોનો પડઘો પણ જનસમર્થન, જનવિશ્વાસ સ્વરૂપે 6 મતદાતાઓએ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ અથાગ પરિશ્રમ પુરુષાર્થ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જનજન સુધી પહોંચાડીને વિજયના વિશ્વાસ માટે પોતાનું યોગદાન જે આપ્યું છે એનું પણ પરિણામ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે. મને લાગે છે કે આવી ઐતિહાસિક જીત ક્યારેય 6 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરી નથી. એવી ઐતિહાસિક જીત સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને ખૂબ મોટી લીડ ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. જાડેજા સાહેબ, મતદાન ઓછું હતું છતાં બી ખૂબ મોટી લીડ સાથે આ વખતે જે જીત મેળવી છે બધી કોર્પોરેશનની અંદર, કઈ રીતે મતદાતાઓએ આ વખતે આપને જોયા હતા? જે પ્રકારે મતદાન ઓછું હતું, પરંતુ ઘણી બધી વખત કોર્પોરેશનની ચૂંટણીમાં આ પ્રકારનું બનેલું છે અને જે કે મતદાન થતું હતું એ ભારતીય જનતા પાર્ટીની તરફેણનું છે. જે છેલ્લી 3 અમારા કાર્યકર્તાએ ખૂબ પુરુષાર્થ કર્યો મતદાતાઓને ઘરે ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવામાં અને મતદારોએ જ્યાં મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, કમળને આપ્યો છે, અને એ કમળોની વિજેતા એના અનેક પ્રકારના લાભ એ વિકાસ થકી ગુજરાતના આ 6 કોર્પોરેશનના મતદારોને મળવાના છે. અમારું એ ધ્યેય છે કે શાસન થકી સેવાકીય પ્રવૃત્તિઓ, વિકાસને જનજન સુધી પહોંચાડવો, ગુજરાતના શહેરોને એક આગવા સ્વરૂપના શહેરો બનાવવા, જે પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારથી શહેરોના વિકાસ માટેની એક આગવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરી હતી અને એ સતત ચાલતી રહી છે. કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈ મોદીના ગયા પછી જે પ્રકારે વિકાસને એક આગવું સ્વરૂપ આપ્યું છે, ગરીબલક્ષી, અંત્યોદયલક્ષી, સમાજહિતલક્ષી અનેક પ્રકારના વિવિધ કાર્યો હાથ ધર્યા છે અને એના કારણે પ્રત્યેક ક્ષેત્રે, પ્રત્યેક સમાજે ભારતીય જનતા પાર્ટીને પસંદ કર્યું છે અને એક આગવા પ્રકારનું જનસમર્થન જ્યારે આપ્યું છે ત્યારે હું માનું છું ત્યાં સુધી મતદાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મતદાતાઓનું અભિવાદન કરીએ છીએ અને એટલા માટે આજે સાંજે 7 ખાનપુર જેપી ચોકમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પટેલની એક જાહેર અભિવાદન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ કાર્યકર્તાઓ, બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અભિવાદન સભામાં ઉપસ્થિત રહેશે. જે પ્રમાણે જીત મળી છે, ભવ્ય જીત કહેવાય, હવે પ્રાથમિકતા શું રહેશે? સૌ પ્રથમ કામોની પ્રાથમિકતાની વાત કરીએ તો આ 6 મહાનગરોમાં પ્રથમ કામની પ્રાથમિકતા શું રહેશે? મને યાદ છે કે 2001 નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીમાં આવ્યા ત્યારે મારી શહેરી વિકાસ વિભાગની મંત્રી તરીકેની જવાબદારી હતી. હું 7-8 સુધી એમની સરકારમાં શહેરી વિકાસ વિભાગ સંભાળતો હતો અને નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતના શહેરો, જ્યાં 50% જેટલી વસ્તી શહેરોમાં વસે છે, એ શહેરો થનગનતા હોવા જોઈએ, ધબકતા શહેરો હોવા જોઈએ, પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પ્રત્યેક સ્વરૂપે પ્રાપ્ત થવી જોઈએ અને ગુજરાતના મહાનગરો એવા હોવા જોઈએ કે દેશમાં અવ્વલ નંબરે નહીં, સમગ્ર વિશ્વની અંદર એક આગવા સ્વરૂપના વિકાસની એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરે એ પ્રકારની કાર્યવાહી માટે, ચાહે સ્માર્ટ સિટી માટેની બાબત હોય, ચાહે BRTS હોય, ચાહે મેટ્રો હોય, ચાહે રસ્તાઓના વિકાસ હોય, ચાહે અન્ય કોઈપણ પ્રકારના ડેવલપમેન્ટ કાર્ય હોય, ચાહે હેરિટેજ સિટી માટેની બાબત, અનેકવિધ એવા કાર્યો છે જે નરેન્દ્રભાઈ મોદીના શાસનથી શરૂ થયા છે અને સતત ચાલીને એ કાર્યોને, વિકાસના નવા નવા કાર્યોને નવી ઊંચાઈ સુધી આંબવા માટેના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓ થકી હાથ ધરાયા છે. ખાસ પાર્ટીએ આ વખતે જૂના ઘણા બધા ચહેરાઓને ટિકિટ નથી આપી, યુવા ચહેરાઓને તક આપી હતી, ક્યાંક જીતનું આ જ કારણ મોટું લાગી રહ્યું છે? નવા જૂના બધા જ કાર્યકર્તાઓએ કામ કર્યું છે. મને યાદ છે કે જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે નિર્ણય કર્યો કે 60 ઉપરના ચૂંટણી નહીં લડે, જેમને કોર્પોરેશનમાં 3 થઈ હશે એ ચૂંટણી નહીં લડે, કોઈ પ્રદેશ પદાધિકારી મંત્રીઓના કોઈ સગા સંબંધી હશે તો એ ચૂંટણી નહીં લડે, અને આ નિર્ણયને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ આવકાર્યો. એ વાત સાચી છે કે ભાજપમાં નવા ઘણા બધા કાર્યકર્તાઓને તક પ્રાપ્ત થઈ, પરંતુ
એની સાથોસાથ જે પીઢ આગેવાનો હતા, જૂના આગેવાનો હતા, જેને ત્રણ ટર્મ હતી, જેને 60 વર્ષ ઉપર નહોતા, એ બધાએ પણ દિલ દઈને ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કર્યું. અને એક સામૂહિક ટીમ સ્પિરિટનું કામ કેવા પ્રકારનું હોઈ શકે એનો જે નમૂનો કહીએ, એની જે ઉદાહરણરૂપ કહીએ, તો એવું કાર્ય છોએ છોકર પ્રશ્નમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે. અને એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું. એવું કહી શકાય કે આગામી વિધાનસભાની આ સેમિફાઇનલ કહેવાય? ગુજરાતમાંથી કોંગ્રેસ તો નામશેષ થઈ ગઈ છે. 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કારમી હાર થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોએ છોકર પ્રશ્નમાં એમની હાર પહેલાંથી જ એમને સ્વીકારી લીધી હતી. અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસને જડબાતોડ જવાબ ગુજરાતના મતદારો આપવાના છે. 2 દશકાથી વધારે સમયથી ગુજરાતના મતદારોએ ભારતીય જનતા પાર્ટી સાથે વિકાસના સાથીદાર બનીને રહેવાનું જ્યારે પસંદ કર્યું છે, ત્યારે હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસને ક્યાંય કોઈ પણ પ્રકારની પોલિટિકલી રાજનીતિક જગ્યા નહીં મળે. અને એના સ્વરૂપે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો ચાહે વિધાનસભા હશે, ચાહે લોકસભા હશે, કે અન્ય કોઈપણ ચૂંટણીઓ હશે, ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય પ્રાપ્ત થવાનો છે. સુરતમાં જે પ્રમાણે દેખાવ રહ્યો છે, ખૂબ ભવ્ય વિજય, ખૂબ સારી જીત મળી છે, શું કહેશો એને લઈને? લોકશાહી છે, કોઈને કોઈ પાર્ટીઓ વિવિધ સ્વરૂપે આવતી હોય છે. ભવ્ય વિજય તો 6 કોર્પોરેશનમાં પ્રાપ્ત કર્યો છે. અને હું માનું છું ત્યાં સુધી આ વિજય એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો એકનો વિજય નથી, આ સમગ્ર ગુજરાતના મતદાતાઓનો, 6 કોર્પોરેશનના મતદાતાઓનો વિજય છે. અને એમનું ધ્યેય રહેલું છે, એમની અપેક્ષા રહેલી છે, વિકાસ, વિકાસ ને વિકાસ. એ વિકાસને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા, પ્રત્યેક આગેવાન, પ્રત્યેક જનપ્રતિનિધિ